નમસ્કાર. આજે સૌથી પહેલાં એ ખૂબ અગત્યની અને સારી એક બાબત કે છેલ્લા 7 દિવસની અંદર આજે ગુજરાતમાં સૌથી ઓછા કોવિડના લીધે ડેથ્સ મૃત્યુ થયા છે. એટલે આજે આપણે જોઈએ તો ગઈકાલ સાંજના 5 વાગ્યાથી આજ સાંજના 5 વાગ્યા સુધી જે ટોટલ કોવિડના લીધે ડાયરેક્ટલી પ્રાઇમરી કોઝ ઓફ ડેથના 8 કેસીસ છે અને 15 એવા કેસીસ છે કે જેમનું દુઃખદ અવસાન બીજી અન્ય ગંભીર બીમારીના લીધે અને કોવિડનું સંક્રમણ પણ થતાં એમનું આવા 23 લોકોનું દુઃખદ અવસાન થયું છે. પણ છેલ્લા અઠવાડિયાની અંદર ધીસ ઇઝ ધ લોએસ્ટ, સૌથી ઓછી મૃત્યુ દર આજે આપણને મળ્યું છે. મૃત્યુનો આંક છેલ્લા 24 કલાકમાં 5 વાગ્યા આજ સાંજ સુધીના જે ટોટલ પોઝિટિવ કેસીસ આવ્યા છે 394 અને આજે ડિસ્ચાર્જના માત્રા પણ બહુ સારા છે, મોટા છે. 219 જેટલા લોકો ડિસ્ચાર્જ થઈને, સાજા થઈને, એમની ટ્રીટમેન્ટ સારવાર પૂર્ણ થઈને ઘરે પાછા ગયા છે. હવે આપણે ડિસ્ચાર્જની જે રિકવરી પર્સન્ટ કહીએ, છેલ્લા 15 દિવસની અંદર આપણે જોઈએ તો આમાં પણ ખૂબ એક મોટો, એટલે 457% જેટલો વધારો આ ડિસ્ચાર્જની જે પર્સન્ટેજ છે એમાં થયું છે. પહેલે જે હતું એના સરખામણીમાં અત્યારે ડિસ્ચાર્જના ટકા 457% એનું ઇન્ક્રીઝ થયું છે. આજે એની સાથે એક અગત્યની વાત કે ગઈકાલ સાંજે મોડેથી ભારત સરકારના ICMRના ડિસ્ચાર્જના નવા ગાઈડલાઇન્સ આવ્યા છે, જે રિવાઇઝ્ડ ડિસ્ચાર્જ પોલિસી. એમાં ખાસ જે વેરી માઇલ્ડ, માઇલ્ડ, પ્રી સિમ્ટોમેટિક અને જે મોડરેટ પેશન્ટ્સ છે એ બધાની અંદર આપણે જોઈએ તો એમના તરફથી ખાસ કરીને 10 દિવસ આ જે સિમ્ટમ્સનું ઓનસેટ થાય, એટલે સિમ્ટમ્સની શરૂઆત થાય, કોઈ પણ લક્ષણ, બુખાર, તાવ વગેરે, અને એનું 10 દિવસ પૂરું થાય અને 3 દિવસ માટે આ ફીવર વગેરે ન હોય તો એમને ટેસ્ટ, RT-PCR ટેસ્ટ કર્યા વગર ડિસ્ચાર્જ કરી શકાય. એ જ રીતે મોડરેટ લોકો માટે પણ કન્ડિશન્સ રાખ્યા છે, પણ એનું ફળશ્રુતિ આ પ્રેસ નોટમાં ડિટેલ્સમાં શેર કરશું. પણ બેઝિક વસ્તુ એ જ છે કે આપણે એમાં RT-PCRની ટેસ્ટ વગર એમના જો ફીવર રિઝોલ્વ થઈ જાય 3 દિવસમાં અને ઓક્સિજન સેચ્યુરેશન પણ મેન્ટેન થાય કોઈ એક્સટર્નલ સપોર્ટ વગર, એટલે બાયપેપ કે બીજા ઓક્સિજન વગર, તો આપણે 10 દિવસ એનું જે સિમ્ટમ્સની શરૂઆત છે એની અંદર, એનાથી 10મા દિવસ પછી આ બધી વસ્તુઓ હોય, એબસન્સ ઓફ ફીવર, રેઝોલ્યુશન ઓફ બ્રેથલેસનેસ, શ્વાસ લેવામાં તકલીફ, એ જો રિઝોલ્વ થઈ જાય એટલે એ પ્રશ્ન ન રહે, અને એમને અલગથી કૃત્રિમ રીતે ઓક્સિજનની પ્રાવધાન ન કરવી પડે અને રૂમ એરથી લઈ શકતા હોય તો એમના માટે પણ બિલકુલ એ સાજા થઈ જાય, તો RT-PCR ટેસ્ટ વગર એમને આપણે ડિસ્ચાર્જ કરીએ. એ જ રીતે બીજા લોકો માટે પણ જે થોડાક મોડરેટ છે, સિમ્ટમ્સ રિઝોલ્વ ન થયા હોય તો પણ એમને જે ક્લિનિકલ સિમ્ટમ્સ છે એ રિઝોલ્વ થયા પછી એ ઓક્સિજન સેચ્યુરેશન 3 દિવસ માટે બિલકુલ કમ્પ્લીટલી મેન્ટેન કરી શકે તો એવા લોકોને પણ આપણે ડિસ્ચાર્જ કરી શકીએ. આ એટલા માટે અગત્યની બાબત છે કે ભૂતકાળમાં આપણે એવા પણ કેસીસ જોયા છે કે પેશન્ટ બિલકુલ નોર્મલ હોય, એમની કોઈ તકલીફ એમને ન હોય, એ સિમ્ટોમેટિક હોય, અને છતાં આપણે 10-10 વખત સુધી પણ એનાથી પણ વધારે વખત લોકોને ટેસ્ટ કરતા રહ્યા હોઈએ છીએ અને છતાં RT-PCR ટેસ્ટ નેગેટિવ આવે અને બિલકુલ કોઈ લક્ષણ ન હોય, કોઈ શ્વાસ લેવામાં તકલીફ ન હોય, તાવ કે ફીવર ન હોય, તો પણ આપણે એમને ડિસ્ચાર્જ નહોતા કરી શકતા. 2 વખત કોન્ઝેક્યુટિવલી એનું નેગેટિવ ન આવે તો આપણે ડિસ્ચાર્જ નહોતા કરી શકતા. પણ આ એક ખૂબ અગત્યનો એક નિર્ણય છે ICMRના ગાઈડલાઇન્સ મુજબ, અને આના લીધે ખરેખર જે લોકો સાજા થઈ ગયા છે અને એમને બીજી કોઈ તકલીફ નથી એ લોકોને આપણે જે આના કન્ડિશન્સ પરિપાલન થાય એટલે એમને ડિસ્ચાર્જ કરી શકીએ. એ જ રીતે આજે જોઈએ તો આપણે જે કેસીસ છે એની ટોટલ સંખ્યા હવે ગુજરાતભરમાં પોઝિટિવ કેસીસ છે 7,797 અને આજે જે એક્ટિવ કેસીસ છે એમાંથી 5,210 લોકો સ્ટેબલ છે, એટલે કાં તો બિલકુલ એસિમ્પ્ટોમેટિક છે કે પછી એકદમ માઇલ્ડ મોડરેટ એમને ફીવર હોય અને કદાચ બહુ તો બહુ સિમ્પલ ઓક્સિજન પર છે, અને 24 એવા લોકો છે કે જે ક્રિટિકલ છે, વેન્ટિલેટરી કેર પર છે. આજ દિન સુધી ટોટલ 2,091, એટલે વી હેવ ક્રોસ્ડ ધ 2,000 માર્ક. આપણે 2,000નો એક
માર્કને ક્રોસ કરી દીધા છે, ડિસ્ચાર્જ થઈ ગયા છે આટલા લોકો. એનો અર્થ ફરીથી થાય છે કે હવે આટલા લોકોને પણ આની એન્ટીબોડી એમના શરીરમાં આવી ગઈ છે, બિલકુલ ટ્રીટમેન્ટ લઈને સાજા થઈને પાછા જતા રહ્યા છે. અને આપણે જેમ કહેતા આવીએ છીએ કે કોરોના સાથે પણ હવે આપણે બધાએ જીવતા શીખવું જ જોઈએ, અને એમાં બિલકુલ મૂંઝવાની કે ગભરાવાની જરૂરત નથી. જેમ આપણે જોયું આટલા લોકો, એમાં ભલે એમને નાના મોટા સિમ્પટમ્સ હોય, ઘણાને સિમ્પટમ્સ ન પણ હતા, પોઝિટિવ હતા, પણ એનાથી પણ કોઈ ચિંતા કર્યા વગર ટ્રીટમેન્ટ લઈને એ લોકો સાજા થઈને ઘરે પાછા ગયા છે. આ એક ખૂબ મોટી સફળતા અને પોઝિટિવ વાત છે. એ જ રીતે અત્યાર સુધી જે કુલ આપણે આરટીપીસીઆર ટેસ્ટ કર્યા છે એની સંખ્યા 1,09,650 જેટલા ટેસ્ટ આપણે ગુજરાતભરમાં શરૂઆતથી કરી શક્યા છે, અને છેલ્લા 24 કલાકમાં 4,263 જેટલા આપણે આરટીપીસીઆર ટેસ્ટ કોવિડ માટે કર્યા, અને અત્યાર સુધી કુલ જેમ આપણે હમણાં ડિસ્કસ કર્યું 7,797 પોઝિટિવ કેસીસ આવ્યા છે, બાકી બધા નેગેટિવ છે. આ રીતની આજે વિગત છે. આપણે ડિસ્ચાર્જ પોલિસીની પણ વાત કરી, અને એની સાથે એક બીજી એક ખૂબ જ સારી એક સાફલ્ય ગાથા આજે શેર કરવી છે. કેમ કે જેટલું આપણે બધા પોઝિટિવ સ્ટોરીઝ, કેમ કે ઘણી બધી મિસઇન્ફોર્મેશન, એક ભયનું વાતાવરણ, અફવાઓ, મિસઇન્ફોર્મેશનથી લોકોના મનમાં છે, જે બિલકુલ આપણે અપનાવવા જેવું નથી. આપણે બિલકુલ સાચી વસ્તુઓને સમજીએ અને એને ખરેખર એમાં વિશ્વાસ રાખીએ, પોઝિટિવ રહીએ, તો આખા વાતાવરણમાં આપણે પણ જોઈ શકશું, પોતાની જાતમાં પણ ઘણું બધું ફેરફાર આવશે. એન્ડ ઇટ વિલ હેલ્પ અસ ટુ લર્ન ટુ લિવ વિથ કોવિડ. અને આજે ખાસ આપણા દિલ્હીના ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયા સાહેબ આવ્યા હતા. એમને સમગ્ર આપણા ત્યાં હોસ્પિટલમાં મુલાકાત, જે આપણી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં કોવિડ હોસ્પિટલ છે, એની ત્યાં આગળ એમને આખી ટીમ, ત્યાં કામ કરનાર તમામ ડૉક્ટર્સ, ત્યાંના રેઝિડન્ટ્સ, ત્યાંના જે પ્રાઇવેટ એક્સપર્ટ્સ પણ આવે છે, બધા સાથે એમને વિસ્તૃત બધી જ બાબતોની ચકાસણી કરી, ડિટેલ ડિસ્કશન્સ કરી. એમની સાથે ડૉક્ટર મનીષ સુલોજેબ પણ હાજર હતા, અને એમને જે આપણી સમગ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ એક આખું બધું, બધી ડિટેલ્સ જોઈ, પ્રોટોકોલ્સ જોયા, ટ્રીટમેન્ટ્સ જે છે, પ્રોગ્રેશન્સ છે પેશન્ટ્સના, એ બધી બાબતો પણ એમને જોઈ, અને એના અંતે એમને કમ્પ્લીટ, એમને બિલકુલ અહીંયા જે કામગીરી થઈ રહી છે ખૂબ જ સારી છે એવી એક ફીડબેક પણ આપણને આપી છે. પ્રોટોકોલ્સની વાત હોય, આપણે જે દવાઓ વગેરે આપીએ છીએ અને જે રીતે ટ્રીટમેન્ટ પ્રોગ્રેશન કરીએ છીએ, એમાં કમ્પ્લીટ એમને સંતોષ છે એવી એમને વાત પણ આપણે બધાને કરી છે. આપણી આખી ટીમને અભિનંદન આપી છે કે બધાએ ઉત્કૃષ્ટ કામગીરી બધા ટીમ કરી રહ્યા છે. હા, એમને બે બાબતોની નોંધ ખાસ લઈને બધાને, આપને બધાને પણ કહેવાનું કહ્યું છે કે આજે મૃત્યુના અંક કે આંકડા વધારે છે, એમાં એમને ખાસ એક વાત કરી છે કે લોકો હોસ્પિટલમાં એકદમ થોડીક આ કેસ ગંભીર થયા પછી રિપોર્ટ કરતા હોય છે, એટલે વધારે આપને બધાને અનુરોધ છે કે આવા કોઈ સિમ્પટમ્સ હોય, તમને બુખાર હોય, તાવ હોય, શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તરત, અને ખાસ એમાં જે 60 વર્ષથી મોટી ઉંમરના લોકો છે અને જેમને અલગ અલગ પ્રકારની કોમોર્બિડ કન્ડિશન્સ, એટલે માનો કે ઉંમર નાની હોય પણ બીજી કોઈ પહેલેથી કેન્સર, ટીબી અથવા કિડની ડિઝીઝીસ એવા કોઈ પણ, સ્ટ્રોક, આવા કોઈ કન્ડિશન્સ, હાઈપરટેન્શન, ડાયાબિટીસના કન્ડિશન્સ હોય, તો ફીવર આવે, તાવ આવે અને શ્વાસ લેવામાં તકલીફ હોય, તો તરત જ વિના વિલંબે આપણે ડૉક્ટર્સને કોન્ટેક્ટ કરીએ. કેમકે આ ડિલેના લીધે અને આ બધી કોમોર્બિડ કન્ડિશન અને રિસ્ક ફેક્ટર્સના લીધે મોર્ટાલિટી વધારે છે, આ એક વાત એમને કરી છે. અને એ સિવાય એમને બધાને ખૂબ અભિનંદન પણ આપ્યા છે, જે આપણી ટીમ્સ, એમને રેઝિડન્ટ્સ, ડૉક્ટર્સ અને ત્યાંના સમગ્ર ટીમ સાથે ખૂબ ડિટેલ્ડમાં ઇન્ટરેક્શન કર્યું, એક એક ઝીણી બાબતની પણ એમને નોંધ લીધી છે. અને ખાસ જે ગુજરાત ખૂબ સારા રિસર્ચના ટ્રાયલ્સ, જેમ કે આ WHOનો સોલિડેરિટી ટ્રાયલ પણ છે, એ સિવાય આપણે રોજે રોજ જે ટેલિમેન્ટરિંગ થાય છે એની પણ, એમાં જે જે નવી પહેલ, જેમ કે બધા પેશન્ટ્સને વેન્ટિલેટર પર હોય અથવા બાયપેપ પર હોય, તો જે પ્રોન, કોન્શિયસ પ્રોન એક શબ્દ, એક પ્રયોગ આપણા ત્યાં બધા કરે છે કે જ્યારે એ અવેક હોય કે જાગતા હોય ત્યારે પોતાના પેટ પર સૂઈ જાય, તો એનાથી પણ ઓક્સિજન
સેચ્યુરેશનમાં ઘણું ફેર પડે છે. આ વિદેશોમાં પણ એક બે કેસીસમાં આવું કર્યું હતું, એટલે આપણા ત્યાં બધા જ હોસ્પિટલ્સમાં આ એક નવું પહેલ, એ બધી પણ એમને નોંધ લીધી. આપણે જે નવા નવા દવાઓ, જે ખાસ કરીને એન્ટીકોએગ્યુલન્ટ્સની વાત થઈ, પછી એ જ રીતે જે બીજા એની અંદર જે મેડિસિન્સ નવા આપણે ફોર્મ્સ, જે પ્રોટોકોલ્સના ટ્રીટમેન્ટ્સ અને ટ્રાયલ્સ જે કરી રહ્યા છે, એ બધાની પણ એમને ડિટેલ ડિસ્કશન કરી અને ખૂબ એમાં સંતોષ અને આનંદ વ્યક્ત કર્યો. તો આ રીતે ધીસ ઇઝ અનધર વેરી પોઝિટિવ ડેવલપમેન્ટ ટુડે. અને છેલ્લે આયુષની આપણી જે ટીમ છે, તમને ખ્યાલ છે કે છેલ્લા 24મી તારીખથી આજ સુધી એમને કુલ જે આપણી પોઝિટિવ કોવિડના પેશન્ટ્સ છે, જે કોવિડ કેર સેન્ટર, સમરસ હોસ્ટેલ વગેરે, એમાં જેને આપણે સીસીસી કહીએ છીએ, કોવિડ કેર સેન્ટર, એની અંદર એક આખું એક આપણી આયુર્વેદિક ટ્રાયલના ઉપક્રમે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. એટલે આ પ્રોફિલેક્સિસ માત્ર નહીં, એટલે અટકાયતી કે રોગ પ્રતિકારક શક્તિ માત્ર વધે એના મેડિસિન્સ નહીં, પણ એકચ્યુઅલી સારવાર માટે પણ એમને એક આખું પ્રયોગ આપણે શરૂ કરી છે આપણી આયુષની ટીમે. અને એમાં ખૂબ સારા રિઝલ્ટ્સ આવ્યા છે કે અત્યાર સુધી જેટલા લોકોએ 7 દિવસ માટે આખી ટ્રીટમેન્ટ લીધી છે, એમાં શું ટ્રીટમેન્ટ લીધું એની પણ વાત કરીએ, એ તમામ લોકો એટલે 213 લોકો હતા, એમાંથી 203 લોકો કે જેમને આખા 7 ડેઝ માટે ટ્રીટમેન્ટ લીધી, એ બધાને ટેસ્ટ કરવામાં આવ્યું તો એ બધા નેગેટિવ થઈ ગયા છે. કેમકે આજે તે સમયે આ નવી ડિસ્ચાર્જ પોલિસી ન હતી અને એમની ટેસ્ટ કરવી પડતી હતી, અને એમાં કોવિડમાં જે લોકો પોઝિટિવ હતા અને સિમ્પટોમેટિક ન હતા, જેને આપણે એ સિમ્પટોમેટિક કહીએ, જે આપણા કોવિડ કેર સેન્ટર્સમાં હતા, એમને આયુર્વેદિક ટ્રીટમેન્ટ આપવામાં આવી હતી આ એક સ્પેશિયલ ટ્રાયલના બેઝિસ પર. અને એ લોકોને 7 દિવસ આ ટ્રીટમેન્ટ લીધા પછી જ્યારે આપણે ઉત્તરોત્તર જે ટેસ્ટિંગ કરવાની જે પ્રોટોકોલ છે 2 વખત કર્યું, બધા નેગેટિવ આવ્યા 203 જણ, અને 11 લોકો એવા છે કે જેમને કોર્સ પૂરો નહોતો કર્યો આયુર્વેદનો, અને એમને હજી 2 વખત ઉત્તરોત્તર નેગેટિવ નથી આવ્યા, માઇલ્ડ સિમ્પટમ્સ છે, માટે હજી એમને વધુ સારવાર માટે રેફર કરવામાં આવ્યા છે. એટલે આ પણ એક બહુ જ મોટી બ્રેક થ્રુ કહેવાય. જે ટ્રીટમેન્ટ આયુષ મંત્રાલય દ્વારા આ એક ટ્રાયલના ભાગરૂપે આપણા ત્યાં ખાસ કરીને આ કરવામાં આવી છે, એમાં સમસમવટીની 2-2 ગોળી દિવસમાં 2 વાર આપવામાં આવે છે. એ જ રીતે દશમૂલ કવાત, પથ્યાદી કવાત 40 ml, ત્રિકુટ ચૂર્ણ 2 ગ્રામ, એ પણ આપવામાં આવે છે, અને આ બધું 7 દિવસ માટે આપવામાં આવે છે. આયુષ 64, એ 64 નામની 1-1 ગોળી દિવસમાં 2 વાર, અને યષ્ટિ મધુ ઘનવટી 1 ગોળી દર 2 કલાકે ચૂસવા માટે પણ દિવસમાં કુલ 6 ગોળી આપવામાં આવે છે. સો ધીસ ઇઝ અ ટ્રીટમેન્ટ, આ સારવાર આયુર્વેદિક પદ્ધતિથી માત્ર રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની પ્રિવેન્ટિવ, અટકાયતી જે આપણે કહીએ, રોગ ન આવે એવી પ્રોફિલેક્સિસ નહીં પણ એકચ્યુઅલ ટ્રીટમેન્ટ છે. તો આના પણ ખૂબ જ આપણને સફળતા મળી છે એવું કહી શકાય. તો ફરી બધાને અનુરોધ કે આપણે પોતાનું ખ્યાલ રાખીએ, સુરક્ષિત રહીએ, અને કોવિડ સાથે જીવતા પણ શીખી લઈએ, અને આ લડાઈમાં બિલકુલ હાર ન માનીએ. નમસ્કાર.